हेलो गाइस, वेलकम टू KIC, नॉलेज इज करेंसी। आई एम मेहुल। आज आपने जून 2020 ना करंट अफेयर्स जोवाना छे। करंट एटले कोई एग्जाम माटे ज काम आवशे एवुं नथी, बट तमे न्यूज जोता होय तो एमां पण काम आवी शके छे। ओके, फर्स्ट फसाई, FSSAI, फूड सेफ्टी एंड स्टैंडर्ड ऑथोरिटी ऑफ इंडिया। ओके, એમણે શું કર્યું છે, એક રિપોર્ટ બહાર પાડ્યો છે, ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ। એના અલગ અલગ પેરામીટર્સ લીધા છે, જેમ કે ફૂડ ટેસ્ટિંગ ફેસિલિટીઝ, હ્યુમન રિસોર્સિસ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ડેટા, કમ્પ્લાયન્સ યાની કે પાલન, ટ્રેનિંગ, પછી કેપેસિટી બિલ્ડિંગ એટસેટ્રા। ઓકે, બિસાઇડ્સ એમણે કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ છે એના સિવાય આ બધા ફેક્ટર્સને પણ ઇન્ક્લુડ કરેલા છે। ઓકે, આમાં આપણું ગુજરાત, તમિલનાડુ એ બે ત્રણ રાજ્ય ટોપ પર આવે છે, અને ગોવા જેવા નાના નાના રાજ્યોમાં એ ગોવા ટોપ પર છે। ઓકે, સો હિયર, એના પછી આગળની વાત છે, એમણે એક COVID-19 જે લોકડાઉન વખતે ઈટ રાઇટ ફૂડ એવો કેમ્પેન ચલાવ્યું હતું। વર્લ્ડ ફૂડ સેફ્ટી ક્યારે આવે છે, 7 જૂન, એ રોજ એમણે એની થીમ પ્રમાણે, વર્લ્ડ ફૂડ ડે, ફૂડ સેફ્ટી ડે જે હતો એની થીમ હતી ફૂડ સેફ્ટી ઇઝ એવરી વન બિઝનેસ। ઓકે, આ થીમ પ્રમાણે આ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવેલી છે, ડેડિકેટેડ ટુ સપ્લાય ચેન। જો COVID-19 ક્રાઇસિસ વખતે બધાને ફૂડ પહોંચાડતા હતા, એ સપ્લાય ચેન માટે આ ડેડિકેશન આપેલું છે મેં। ઓકે, નેક્સ્ટ ટોપિક છે પર ડ્રોપ મોર ક્રોપ। આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમની સ્કીમ છે, આની અંદર વોટર એફિશિયન્સી, વોટરની જે યુઝ કરવાની એફિશિયન્સી છે એ વધારવામાં આવશે બાય સ્પ્રિંકલર અને ડ્રીપિંગ ઇરિગેશન। ઓકે, આનાથી શું થશે, બીજું રિડ્યુસ ફર્ટિલાઇઝર અને એના ખર્ચા અલગ અલગ જે હોય છે એ, અને ઇનપુટ કોસ્ટ આ બધી ઘટાડવામાં આવશે। તો આ જે સ્કીમ ન્યૂઝમાં શું કામ છે, બીકોઝ 4000 કરોડ અલોકેશન કરેલું છે આ સ્કીમ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ। શું કામ, આ જે સ્કીમ જે છે એ PM કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત આવે છે। ઓકે, આ ફંડ જે છે 2020-21 માટે છે। ઓકે, વી વિલ મૂવ નેક્સ્ટ, અને આની અંદર ઓલ્સો માઇક્રો ઇરિગેશન ફંડ કોર્પસ 5000 કરોડનું પણ ફંડ અલોકેટ કરવામાં, ક્રિએશન કરવાનું છે, અલોંગ વિથ હે નાબાર્ડ જે બેંક છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ। ઓકે, ટુ ઇમ્પ્લિમેન્ટ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ। આ જે માઇક્રો ઇરિગેશન ફંડ કોર્પસ છે 5000 કરોડનું, એ રિસોર્સ મોબિલાઇઝેશન માટે યુઝ થશે અને એક્સપાન્ડ માઇક્રો ઇરિગેશન। ઓકે, તો બેઝિક બીજી ન્યૂઝ હતી। થર્ડ જે ન્યૂઝ છે, આયુષ્યમાન ભારત, માઇગ્રન્ટ વર્કર્સ જે આ સ્કીમમાં એલિજિબલ હશે એ માટે ઇન્સ્યોરન્સ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે, PM જન આરોગ્ય યોજના, આનું બીજું નામ છે આયુષ્યમાન ભારતનું, અને આમાં ફ્રી કોવિડ ટેસ્ટિંગ પણ ઇન્ક્લુડ કરવામાં આવેલી છે। ઓકે, આ શું કામ કરેલી છે, બીકોઝ ટુ હેલ્પ જેમની જોબ ખોવાઈ ગઈ છે, જેમની તક જતી રહી છે, એમનું લાઇવલીહુડ અફેક્ટ કરેલું છે આ COVID-19 ક્રાઇસિસના કારણે, તો એમની મદદ કરવા માટે નેશનલ હેલ્થ ઓથોરિટી છે જે ઇમ્પ્લિમેન્ટિંગ બોડી છે, એ ઇસ્યુ કરશે ઈ કાર્ડ્સ જે માઇગ્રન્ટ્સ જે એલિજિબલ હશે એમના માટે। ઓકે, 80% જે બેનિફિશિયરીઝ છે આ સ્કીમના, આપણે જે આયુષ્યમાન ભારત છે એ મોસ્ટલી રૂરલ ઇન્ડિયાના છે, રૂરલ ઇન્ડિયાના હોવાથી માઇગ્રન્ટ વર્કર પણ ત્યાંના જ હોય છે મોસ્ટલી, એટલે આ સ્કીમ એટલે જ લાવવામાં આવી છે કે જે સ્કીમને ઓલરેડી બેનિફિશિયરીઝ છે જ એમને આથી વધારે ફાયદો થાય। ઓકે, આ સ્કીમ એકદમ પેપરલેસ છે, કેશલેસ છે, 5 લાખનું કવર આપે છે પર ફેમિલી। ઓકે, અરાઉન્ડ 53 કરોડ બેનિફિશિયરીઝ આના છે ટોટલ, બહુ મોટી સ્કીમ છે। નેક્સ્ટ ટોપિક છે ઉત્તરાખંડ વિશે। ઉત્તરાખંડ એણે પોતાનું બાયોડાયવર્સિટી પાર્ક ઓપન કર્યું છે હલ્ડવાણી, મે બી મારું પ્રોનાઉન્સિએશન ખોટું પણ હોઈ શકે છે, ઓકે નો પ્રોબ્લમ। ક્યારે, ઓન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, ક્યારે હતો કમેન્ટમાં મને બતાવશો। ઓકે, કન્ઝર્વ બોટેનિકલ હેરિટેજ,
આનું રીઝન શું છે ઓપન કરવાનું? બોટેનિકલ હેરિટેજ જે છે એ અફેક્ટ થવા લાગી છે. આ એરિયામાં જે છે ને ફૂડ જે આવે છે ને એનું બધાને એવું માનવું છે કે સુપર ફૂડ કહેવાય છે, હિલનું ફૂડ. ઓકે, અને હિલ્સમાં આના લીધે પ્લાન્ટેશનની એક બિઝનેસ સ્ટેપ શરૂ થઈ ગયું છે. એરિયા જે છે એને કન્વર્ટ કરવામાં આવે છે પ્લાન્ટેશન માટે, અને કોઈ પણ કન્ઝર્વેશન માટે કોઈ એવો એફર્ટ સારો એવો લાગ્યો નથી. ઓકે, એટલે આના કારણે કન્ઝર્વ બોટેનિકલ હેરિટેજ જે છે ઉત્તરાખંડનું એના માટે આ બનાવવામાં આવ્યું છે. ક્લાઇમેટ ચેન્જથી ડિગ્રેડેશન ઓફ હેબિટેટ એટલે કે એનું ઘટાડ થવું, ડિગ્રેડિંગ લેન્ડસ્કેપ, પછી ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ, આ બધાને કારણે અસર થઈ છે આ એરિયામાં એની હેરિટેજ જે છે ફ્લોરા એન્ડ ફોના છે એને. આની ઇમ્પેક્ટ બીજી શું થશે? લોકલ ફૂડ વેરાયટીઝ છે ને એને ખતરો છે. કેમ? કેમ કે કમર્શિયલ પ્લાન્ટેશન થાય એટલે એ લોકો જે વધારે યુઝ થતું હોય એનો જ ઉપયોગ કરવાનો છે, એટલે જે લોકલની બ્રીડ હોય એને નુકસાન થવાનો થ્રેટ છે અને એક્સટિન્ટ થવાના ચાન્સીસ વધારે છે. ઓકે, એટલે આ પાર્કમાં ફ્રૂટ પ્લાન્ટ, એડિબલ સ્પીસીઝ, મેડિસિનલ સ્પીસીઝ, કમર્શિયલ સ્પીસીઝ, પછી ઘણી જે રિલીઝ જે કલ્ચરલ અને હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ હોય એવી સ્પીસીઝ અને લોકલ ફૂડ વેરાયટીઝ જેની હમણાં વાત કરી એ બધી, જેમ કે વાઇલ્ડ બેરીઝ એના પણ અલગ અલગ છે, એક્ઝામ્પલ કપાજ, ઘીંઘારુ, હિઝાલુ, કિલમોરા. ઓકે, તો આનું કન્ઝર્વેશન મેઇન ટોપિક છે. એટલે ઓકે, નાઉ નેક્સ્ટ ટોપિક એન્વાયરોમેન્ટલ મિનિસ્ટ્રી રેપોર્ટ. ઓકે, 2019-20 રેપોર્ટ આપ્યો છે એન્વાયરોમેન્ટલ મિનિસ્ટ્રી, એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરોમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1990. આના અંડર આપણી જે સરકાર છે એ અલગ અલગ ફોરેસ્ટ લેન્ડ હોય છે ને એનું ડાયવર્ઝન કરે છે. જેમ કે તેના માટે 932 જેટલા નોન ફોરેસ્ટ્રી પ્રોજેક્ટ છે જેના માટે જમીન ડાયવર્ઝન કરવામાં આવ્યું છે ફોરેસ્ટ લેન્ડનું. અને આ ટોટલ લેન્ડ જે ડાયવર્સ કરેલી જેમાંથી 1/3 તો ખાલી ઓડિશામાં છે. ઓકે, અને બીજી તેલંગાણામાં 11 જેવા પ્રોજેક્ટ છે, ઓડિશામાં 14 જેવા પ્રોજેક્ટ છે. અને આનું જે રીઝન શું છે, ફાઇન્ડિંગ એવી છે કે માઇનિંગ અને ઇરિગેશનમાં વધારે જમીન રિએલોકેશન કરવામાં આવે છે, પછી ગામડાનું રિલોકેશન થાય છે. ફોરેસ્ટ ગામડા જે બ્રિટિશરોએ શરૂ કર્યા હતા ટિમ્બર જેવા કમર્શિયલ લાકડાઓ માટે બ્રિટિશે, જે હાલમાં અત્યારે 2500 જેટલા છે, એના માટે આ વર્ષે કોઈ કન્ઝર્વેશન થયું નથી. ઓકે, સો બેઝિક નાઉ હવે આપણે સેફ્રોન, તમને જે કેસુડો ખબર હશે કેસરીઓ, એને હિંગ, એનું એક આપણું ઇમ્પોર્ટ વધારે થાય છે તો એને બૂસ્ટ કરવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અને હિમાલયન બાયોરિસોર્સ ટેકનોલોજીએ જવડે મળીને હિમાચલ પ્રદેશમાં વધારે એનો આમાં સપોર્ટ છે કે વાર્ષિક જે 100 ટન જેટલું આપણે વર્ષે ડિમાન્ડ હોય છે કે નહીં સેફ્રોનની, 100 ટન પર યર. ઓકે, તો આમાંથી આપણે કેટલું ઉત્પાદન છે ખાલી ઇન્ડિયામાં? 6-7 ટન, એટલે બાકીનું જે વધ્યું ધારો કે 93 ટન આપણે બહારથી મંગાવીએ છીએ, તો એ ઘટાડવું જોઈએ એકચ્યુઅલીમાં. ઓકે, એવી જ રીતે બીજું છે હિંગ, એની આપણે કંઈ પ્રોડક્શન જ નથી ને ડિમાન્ડ અરાઉન્ડ 1200 ટન છે, ત્યાંથી ઇમ્પોર્ટ થાય છે ઈરાન, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન. ઓકે, અને જે એન્ડ કે એમાં થોડું ઘણું આપણે સેફ્રોનનું ઉત્પાદન થાય છે, બટ હવે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ પણ આ બે જગ્યાએ આનું પ્રોડક્શન વધારવાની પ્લાનિંગ ચાલી રહી છે અને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે આ પ્રોજેક્ટ ત્યાં. ઓકે, નેક્સ્ટ હજી એમાં એવું છે કે આના ઇમ્પોર્ટન્સ બેનિફિટ શું રહેશે? એક તો હિમાચલ પ્રદેશને ફાયદો થશે, ફાર્મરની ઇન્કમ વધશે, રૂરલ ડેવલપમેન્ટ થશે, લાઇવલીહુડનું પ્રમોશન થશે, અને ઇનોવેશન, સ્કિલ ડેવલપમેન્ટ, કેપેસિટી બિલ્ડિંગ આ બધી વસ્તુમાં ઇન્ક્રીઝ થશે, અને મેઇન તો આપણું ઇમ્પોર્ટ ઘટશે અને ખુદનું પ્રોડક્શન વધશે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે મુંબઈ, મુંબઈ મેરી જાન. કોસ્ટ ઓફ લિવિંગમાં ભાઈ મુંબઈનો ને રેન્ક આવ્યું છે 60મો ટોટલ, જે સર્વે કર્યો છે મર્સર્સ 2020 કોસ્ટ ઓફ લિવિંગ સર્વે નામ છે આખું. ઓકે, એમાં દિલ્હી 101, ચેન્નઈ 143, પછી આમાં જે કેટેગરીઝ ઇન્ક્લુડ કરેલી છે સર્વે માટે એમાં બેઝિક છે ફૂડ, ટ્રાન્સપોર્ટેશન, ક્લોથિંગ, એન્ટરટેનમેન્ટ ગુડ્સ, જે હાઉસ હોલ્ડ ગુડ્સ હોય છે તે બધું. ઓકે, પછી કોલકાતા 185મો નંબર, બેંગ્લુરુ 171મો નંબર, અને વર્લ્ડ વાઇઝ જોઈએ તો હું લિસ્ટ વાંચી જઉં છું 1-10 સુધીની. ફર્સ્ટ છે હોંગકોંગ, બીજું છે ટર્કમેનિસ્તાનનું અસાઘાટ, સ્પેલિંગ થોડીક અલગ છે અસઘાટ. ઓકે, થર્ડ છે ટોક્યો જાપાન,
પછી ઝ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડ, ન્યુયોર્ક સિક્સ, અને શાંઘાઈ, બર્ન, જિનેવા અને બીઝિંગ લાસ્ટ 10મું. ઓકે, તો આ કોસ્ટ ઓફ લિવિંગની વાત થઈ. નોર્મલી તમારે જેટલો ખર્ચો વધારે એટલો કોસ્ટ ઓફ લિવિંગ વધારે થાય છે, એમાં કંઈ નવી વાત નથી. બટ આ સિટીનું એવરેજ કેલ્ક્યુલેશન હોય છે. આ વર્ષે જે તમને યાદ હોય, રવિશ કુમાર એનડીટીવીના પત્રકાર છે, એમને રમન મેક્સવે એવોર્ડ મળેલો હતો જર્નલિઝમ માટે 2019માં. બટ આ વર્ષે એ કેન્સલ થાય છે. શું કામ? COVID-19ના ઇસ્યુઝ છે. 3 વાર થયું છે અત્યાર સુધીમાં, આ વખતે પણ થયું છે. સેના નામે આ આપે છે? પ્રેસિડેન્ટ હતા ફિલિપાઇન્સના, એમના નામ પર અપાય છે, જેમનું મૃત્યુ થયું હતું પ્લેન ક્રેશમાં 1957માં. આ જે વર્ષ એમણે રાજ કરેલું પ્રેસિડેન્ટ તરીકે, એ ફિલિપાઇન્સના ગોલ્ડન યર જેવું હતું. એમણે એગ્રેરિયન રિફોર્મ્સને દેશ માટે ઘણા બધા સારા કામ કર્યા હતા. 1957થી આને એક આપણે એશિયાનો નોબેલ પ્રાઇઝ તરીકે ગણીએ છીએ. 5 કેટેગરીમાં જ એવોર્ડ આપે છે. જર્નલિઝમ, ગવર્મેન્ટ સર્વિસ, પબ્લિક સર્વિસ, લિટરેચર, ક્રિએટિવ કોમ્યુનિકેશન્સ. ઓકે, બેઝિક્સ છે. આ વર્ષે કેન્સલ થયો છે એટલે આવતા વર્ષે કોઈક બીજાને મળશે. નેક્સ્ટ ટોપિક, મારિયાના ટ્રેન્ચ. મે બી તમે નામ સાંભળેલું હશે. ડીપેસ્ટ પોઈન્ટ ઓફ અર્થ. ઓકે, દરિયામાં આવેલો છે. કેટલું છે? 10,907 મીટર ઊંડું. ચાઇનાનું એક અનમેન્ડ સબમર્સિબલ વાહન હતું, એણે આમાં ગયું છે અને ત્યાં રિસર્ચ કરી છે. અગાઉ સ્ટીક ડિટેક્શન, વિડીયો ટ્રાન્સમિશન, હાઈ પ્રિસિઝન ડેપ્થ ડિટેક્શન, અલગ અલગ મેથડ્સ યુઝ કરેલી છે. શેના માટે કરે છે? માઇનિંગ એક્સપ્લોરેશન કરવા માટે. તમને ખબર છે જે ઇન્ટરનેશનલ દરિયો હોય ને, એમાં ઇન્ટરનેશનલ સીબેટ ઓથોરિટી હોય છે. એ 1994માં ફોર્મ થઈ હતી. યુએન કન્વેન્શન ઓન ધી લો ઓફ સી, યુએન ક્લોઝ પણ કહેવાય છે એને. એ શું કરે છે? ઓર્ગેનાઇઝ કરે, રેગ્યુલેટ કરે, કંટ્રોલ કરે જે મિનરલ એક્ટિવિટીઝ હોય એને. આપણું ઇન્ડિયા ઓબ્ઝર્વર, સોરી, જે આ યુએન ક્લોઝ છે એ યુએનમાં ઓબ્ઝર્વર તરીકે રજિસ્ટર્ડ છે 1996થી. હેડક્વાર્ટર છે જમૈકામાં. 167 મેમ્બર છે. ઓકે, આ ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટીની જોડે ચાઇનાએ ડીલ કરીને 2011માં આપણે હિન્દ મહાસાગરમાં 15 વર્ષ સુધી એક્સપ્લોરેશન કરવાની પરમિશન લીધી છે. સેમી પોલીમેટાલિક સલ્ફાઇડ. ઓકે, આપણે ઇન્ડિયાએ પણ ઘણી જગ્યાએ લીધી છે. સેન્ટ્રલ સીમાં એવું કંઈક છે, એ જગ્યાએ ઇન્ડિયાએ પણ પરમિશન લીધેલી છે. ઓકે, ઇન્ડિયા આપણું જે છે ને, 1987માં એને પાયોનિયર ઇન્વેસ્ટર કહેવાનું હતું આ ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી માટે. તો આવી રીતે અલગ અલગ દેશની પોલિસીસ કામ કરતી હોય છે. ચાઇનાએ પહેલાં હિમાલય ઉપર ચઢાઈ કરી, હવે આ દરિયામાં ટ્રેન્ચમાં અંદર ઘૂસ્યા, એટલે ચાઇના થોડુંક અત્યારે એગ્રેસિવ ચાલી રહ્યું છે બધી બાબતમાં, ફિલ્ડમાં વિકાસ કરવા માટે. આપણું જે ઇન્ડિયાનો ભારતમાલા પ્રોજેક્ટ રોડ ડેવલપમેન્ટ હતો, એ થોડુંક ડીલે થશે એવું કહેવામાં આવે છે COVID-19ની અસરથી. IRCA જે છે એક રેટિંગ એજન્સી, એના મુતાબિક કેટલો રોડ બનાવ ખબર છે તમને? 84,000 કિલોમીટર લાંબો રોડ આખા અલગ અલગ સિટીઝને દેશમાં કન્વર્ટ કરશે. ઇકોનોમિક કોરિડર્સ, એક્સપ્રેસ વે, હાઈવે, મે બી બરોડાથી અમદાવાદ જે એક્સપ્રેસ વે હાઈવે છે આનો જ ભાગ છે. એવી રીતે અલગ અલગ સિટીઝમાં કનેક્ટિંગ રોડ, અને એન્ડ ગોલ છે બધા ગામડાને કવર કરવા માટે. આના માટે એક લાઇન એવી હતી કે કનેક્ટિંગ ઇન્ડિયા લાઇક નેવર બિફોર. ઓકે, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. નેક્સ્ટ ટોપિક, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે થોડી ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ ઉપર રિસ્ટ્રિક્શન રાખ્યું છે સર્ટેન પ્રોડક્ટની એક્સપોર્ટ માટે. મેડિકલની જે વસ્તુ છે કામમાં આવી શકતી એવી વસ્તુને અત્યારે બહાર મોકલવાની કોઈ જરૂર નથી, દેશમાં યુઝ થાય એના માટે રિસ્ટ્રિક્શન રાખવામાં આવી છે. બીજો ટોપિક જોડે જોડે, 9 દેશ એવા છે વર્લ્ડમાં અત્યારે કોરોના ફ્રી થઈ ગયા છે એવું કહે છે એ લોકો. ન્યૂઝીલેન્ડની હમણાં હાલ ન્યૂઝ હતી એટલે આ ન્યૂઝમાં આવેલું છે. ઓકે, એની લિસ્ટ પણ છે, તમારે જોવી હોય તો તમે ડાયરેક્ટ ગૂગલ કરી શકો છો, એમાં નથિંગ કંઈ એવું છે નહીં. ઓકે, આપણી એક રેસલર હતી, એનું નામ છે સંજીતા ચનુ, એને ડોપિંગ મુક્ત આરોપ લગાવવામાં આવ્યો હતો, એનાથી મુક્ત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશન IWF અને બીજી આવે છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી વાળા. ઓકે, એમને મુક્ત કરી, પણ એમનું એમ કહેવું છે કે મારે જે સાયકોલોજીકલ ટ્રોમા લાગ્યો એનો મને વળતર આપો, એવું એનું કહેવું છે આપણા વેઇટ લિફ્ટર જે છે એમનું. ઓકે, અસમમાં હમણાં એક બહુ ખરાબ દુર્ઘટના ઘટી ગઈ છે. ઓઇલ ફિલ્ડ જે છે બાગન, ઓકે, ઓઇલ ફિલ્ડ, આમાં આગ લાગી છે. એમાં નેચરલ ગેસનું એક ઓઇલ વેલ, કૂવો હતો, એમાં કંપની હતી એની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. 14 દિવસથી કંઈક લીકેજ થતું હતું ને અચાનક 27મીએ આગ પકડી ગઈ. અત્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF અને આપણું આર્મી અને એરફોર્સ આમાં જે અસિસ્ટન્સ આપે છે, કામ કરે છે અત્યારે સિચ્યુએશનને હેન્ડલ કરવાની. ઓકે, સૌ ગુજરાતીઓ માટે સૌની યોજના, વિજયભાઈ રૂપાણી હાલ એવું કીધું છે એમણે કે 15 ઓગસ્ટ પહેલાં ફેઝ 2નું કામ સમાપ્ત થઈ જશે. આનું ફૂલ ફોર્મ શું છે સૌનીનું? સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન સ્કીમ. આનું અંડર 115 રિઝર્વોયર
ભરવાનો ટાર્ગેટ છે. સેનાથી? નર્મદાના પાણીથી. એટલે જે સૌરાષ્ટ્રનો સૂકો એરિયો છે જ્યાં વરસાદ ઓછો પડે છે એ જગ્યાએ પાણીની સુવિધા પ્રોવાઈડ કરવાનું કામ છે. સારું એવું કામ છે, નો ઇશ્યુઝ એટ ઓલ. બટ કામમાં પૈસા બહુ છાજા લગાડી દીધા છે. ઓકે, મે બી. નેક્સ્ટ ટોપિક, ગ્લોબલ ઇકોનોમી નીચે જવાની છે ભાઈ. 5-2% શ્રિંક થઈ શકે છે. કોણે કીધું? આપણું વર્લ્ડ બેંક. સેકન્ડ વર્લ્ડ વોર પછી સૌથી બીજી વાર આવું થવાનું છે લોકડાઉનમાં. ઓકે, ઇસરો એણે અલાઉડ કર્યું છે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓને ટુ યુઝ ઇટ્સ ફેસિલિટીઝ. એટલે આપણે જેમ સ્પેસએક્સ ભાઈ કામ કરે છે એલોન મસ્કવાળા વિથ નાસા, એવી રીતે પ્રાઇવેટ કોઈ હોય જેમ કે મુકેશભાઈ કંઈક મારી એક કંપની હોય હું બનાવું અને સ્પેસ એક્સપ્લોરેશન કરું, તો એમને અલાઉડ કરશે. અત્યાર સુધી મેબી નહોતું. બાંગ્લાદેશ આઈટી ફિલ્ડમાં કામ કરે છે COVID-19ને ટેકલ કરવા માટે. પ્લાઝમા નેટવર્ક બનાવશે ફોર COVID-19 પેશન્ટ્સ, જેની અંદર જે સારા થઈ જાય છે એમના પ્લાઝમા અને જે નથી થયા જેમની અત્યારે પેશન્ટ તરીકે છે કાઉન્ટિંગ, એમની વચ્ચે કંઈ જોડાણ થઈ અને જો યુઝ થતું હોય તો કરી શકે છે. પ્રોજેક્ટનું નામ છે સોહો જોધા ઇનિશિયેટિવ. બેઝિક છે, નથિંગ મચ. NSDC, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એમણે ટાટા કમ્યુનિકેશન સર્વિસ TCS જોડે હાથ મેળવીને પ્રમોટ કરવાનું નક્કી કર્યું છે. શું? સ્કિલ ડેવલપમેન્ટ. ટાટા શું આપશે? એક્સેસ. શેનું? TCS આયોન ડિજિટલ ક્લાસરૂમ. મે બી તમે નામ પણ સાંભળેલું હશે, ઘણી જગ્યાએ હોય છે. ઈ સ્કિલ ઇન્ડિયાનું પ્રમોશન. 500 જેટલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હશે, પાર્ટનર્સ હશે, એમને ટાટા પોતાની સર્વિસ પ્રોવાઈડ કરશે. લાઈવ વર્ચ્યુઅલ ક્લાસીસ માટે, લાઈવ વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે આનો યુઝ થશે. NSDC શું છે? NSDC નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક પબ્લિક લિમિટેડ કંપની છે. ઓકે, નોટ ફોર પ્રોફિટ. 2008થી કામ કરે છે બાય મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. એમણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ તરીકે આનું સંગઠન બનાવ્યું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશિપ, આની અંદર 49% શેર રોકેલા છે, બાકીના 51% પ્રાઇવેટ માટે. ઓકે, ગઈકાલે જેમ આપણે ગયા વિડીયોમાં જે વાત કરી એમાં મેં સોલર ઇક્લિપ્સની વાત કરેલી હતી, જે 21 જૂને એન્યુઅલ સોલર ઇક્લિપ્સ તરીકે દેખાવાનું છે. આમાં શું થાય? આપણે મેં કીધું જ હતું, સનલાઇટ, મૂન અને અર્થ. સનલાઇટ આવતી હોય એને બ્લોક કરે મૂન, મૂનનો પડછાયો પડે અર્થ ઉપર, એટલે આપણે જે સૂર્યનો ભાગ નહીં દેખાય એની આજુબાજુ રિંગ જેવું દેખાશે. ઓકે, ફાયર ઓફ રિંગ એવું કહી શકીએ. બીજા અલગ ટાઈપના બે હજી હોય છે સોલર ઇક્લિપ્સ, ટોટલ સોલર ઇક્લિપ્સ, સોલર ઇક્લિપ્સ અને પાર્શિયલ સોલર ઇક્લિપ્સ. આ ટોટલમાં હોય છે ત્રણ એકદમ લાઇનમાં હોય, અર્થ, મૂન, સન. અને પાર્શિયલમાં આમ લાઇનમાં ન હોય, થોડુંક આમ તેમ હોય, એટલે થોડો ભાગ જ એનો ઇક્લિપ્સ તરીકે મીન્સ કાળો દેખાય, જેમાં નો આપણે પ્રકાશ દેખાય. ઓકે, હાલ જે લોકસભાના જે સેશન થવાના હતા, લોકસભા રાજ્યસભા બંનેના, એમાં થોડીક અડચણ આવે છે. આપણી કેપેસિટી પ્રમાણે એમાં બધા મેમ્બરને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના કરાવી શકે, એટલે અલગ અલગ રસ્તાઓ ખોજે છે. એમાંથી એક વર્ચ્યુઅલ પાર્લિયામેન્ટરી સેશન પાર્ટિસિપેશન કરવાનું વિચારી રહ્યા છે, અલગ અલગ જગ્યા પણ જોઈએ છે. સો ફાઇનલ જે પણ થશે એ થશે. ઓકે, સો ધીસ ઇઝ એન્ડ ઓફ ધી ડિસ્કશન. ઓકે, થેન્ક યુ વેરી મચ. આપણે મળતા રહીશું આવી જ રીતે નવા નવા ન્યૂઝ સાથે. ધન્યવાદ. આ જે એપ્લિકેશન યુઝ કરું છું ને, તમને ઘણા ક્વેશ્ચન થતો હશે, મે બી થતો હોય તો, અધરવાઇઝ ઇટ્સ ઓકે. આમાં ગૂગલ, આનું નામ છે ગૂગલ જીક્સ બોર્ડ, સોરી જેમ બોર્ડ. ઓકે, આમાં તમે અલગ અલગ પેન યુઝ કરી શકો છો, ઇરેઝર, માર્ક, પછી કોઈ વસ્તુ સિલેક્ટ કરવા માટે, પછી માર્ક આપણે લાઇટ, લેઝર લાઇટ જેવું, પછી સ્ટીકી નોટ, ઇમેજીસ, ડ્રાઈવનું કોઈ કન્ટેન્ટ, કેમેરા, ઇમેજ ગેલેરી, સ્ટીકર્સ, આ બધું યુઝ કરી શકો છો. ઓકે, પછી આને આમ મોટું મોટું કરવાનું, યુઝ ના કરવું હોય તો નીચે. સો ધીસ ઇઝ એન્ડ ઓફ ધી ડે. હેવ અ નાઇસ ડે, ગુડ નાઇટ, મજા કરો, મળીએ ફરીથી.